આજે દેશના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ હતી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમારા નર્મદા જિલ્લામાં જ્યારે એકતા પરેડ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા માટે આવી રહ્યા હોય તો પ્રધાનમંત્રીશ્રીને મળવા માટે અમારી કમિટીએ 10 મિનિટનો સમય માગ્યો હતો અને પ્રોટોકોલ પ્રમાણે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો એ સરકારી કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિ તરીકે સ્થાનિક ધારાસભ્યને પહેલું આમંત્રણ આપવું પડે, છતાંય વહીવટીતંત્રએ આમંત્રણ ન આપીને અમને જે બંધારણીય અધિકારો મળ્યા છે લોકપ્રતિનિધિ તરીકે એ પ્રોટોકોલ આજે એમણે જાળવ્યો નથી. સાથે સાથે વડાપ્રધાનશ્રીને મળીને અમારી જે બે વાતો અમે મૂકવાના હતા કે નર્મદા વિસ્થાપિત થઈ નર્મદા પરિયોજના બન્યા બાદ 246 જેટલી વસાહતો બની, એમાં ગુજરાતના 3322 પરિવારો વિસ્થાપિત થયા. આ ખાતેદારોના પરિવારમાંથી એક એક જણને સરકારી નોકરી આપવાની વાયદો હતો, એક પણ જણને આજે એ પરિવારોને સરકારી નોકરી મળી નથી. જેમને જમીનો સામે સારી જમીન આપવાની સરકારે જે તે સમયે વાયદો કર્યો હતો એમને પણ જમીનો મળી નથી. સાથે નર્મદા વિસ્થાપિતોને નર્મદાનું સિંચાઈનું પાણી, નર્મદાની વીજળી મફત આપવાની વાત હતી, એ પણ આજે મળી નથી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલો મોટો પ્રોજેક્ટ બન્યો છે એમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી અને કેવડિયામાં 73 ડબલ એની જમીનો અધિકારીઓએ પોતાના આઈએસ આઈપીએસોને પ્લોટો ફાળવી આપી દીધા છે. જેવા અનેક આ વિસ્તારના સમસ્યાઓને લઈને અમે મળવાના હતા પણ સરકારના અધિકારીઓ, સરકારના નેતાઓના પોલ બહાર પડી જાય એના લીધે આજે અમને આમંત્રણ પણ નથી આપવામાં આવ્યું અને કેવડિયા પણ અમને જવા દેવામાં નથી આવ્યા. ગઈકાલથી જ અમારા ઘરે અને બધાના ઘરે પોલીસ મૂકીને અમને અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ ક્યાંનો ન્યાય છે? શું એક સ્થાનિક ધારાસભ્ય વડાપ્રધાનને નહીં મળી શકે? કેમ નહીં મળી શકે? અમારા આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નો જે ગુજરાત મોડલ તરીકે આખા દેશમાં ગુજરાતનું મોડલ મૂકતા હોય અને આદિવાસી સમાજ સાથે ભેદભાવ થાય એ અમે ક્યારેય સાખી લેવાના નથી. ત્યારે આજે રાષ્ટ્રીય એકતા દિવસમાં અમને નહીં બોલાવીને પ્રોટોકોલનો ભંગ કર્યો છે એ બાબતે આવનાર દિવસોમાં અમે જિલ્લા સંકલન હોય કે અમને કોર્ટમાં જવું પડશે તો અધિકારીઓ સામે અમે જઈશું. અમને ત્યાં નથી મળવા દીધા વડાપ્રધાનશ્રીને એનો ખુલાસો અમે માગીશું. આ વિસ્તારોમાં શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, નર્મદાનું સિંચાઈનું પાણી નથી, વીજળી નથી, દવાખાનાઓમાં સાધનો નથી, ડોક્ટરો નથી. આટલી બધી સમસ્યા હોય અને નરેન્દ્રભાઈ મોદી આવતા હોય ને અમને રજૂઆત કરવા માટે મળવા નહીં દઈને આ વહીવટીતંત્ર અમલદારશાહી ચાલે છે એવું સાબિત કરવા માગે છે. પણ દેશના સંવિધાનને બચાવવા, દેશના લોકશાહીને બચાવવા અમારી લડત ચાલુ રહેશે. આવનારા દિવસોમાં આદિવાસીઓ સાથે જ્યાં પણ અન્યાય થશે ત્યાં ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર છે. આજે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ એમને નમન કરીએ છીએ અને 100 દેશવાસીઓને એની શુભકામના આપીએ છીએ. ધન્યવાદ.